નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના આ મહત્વપૂર્ણ ઇતિહાસના વિડિયોમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ 5 ચેપ્ટર ઇતિહાસના ભણી ચૂક્યા છીએ અને આજે 6ઠા ચેપ્ટરની અંદર આપણે જે પણ મહત્વપૂર્ણ ઇતિહાસના પ્રશ્નો છે ગુજરાતના રિલેટેડ, હવે જે ફોરેસ્ટનો વિદ્યાર્થી મિત્ર સિલેબસ બહાર પડ્યો જેની અંદર ગુજરાતના ઇતિહાસને સંપૂર્ણ આવરી લેવામાં આવેલો છે, અને બીજું કે કોન્સ્ટેબલનો જે સિલેબસ બહાર પડશે તેની અંદર પણ વિદ્યાર્થી મિત્રો, કદાચ મને એવું લાગી રહ્યું છે કે ગુજરાતના ઇતિહાસના કોન્સ્ટેબલની અંદર સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછાવાના છે. કેમ? કેમ કે આપણા જે વિદ્યાર્થી મિત્રો, જે હસમુખભાઈ જે પટેલ છે, તેમણે જીસીઆરટી મુજબ અમે આવનારી જે એ પરીક્ષાઓ લેશે તેની અંદર જીસીઆરટી મુજબ જ ગુજરાતનો ઇતિહાસ આપણે સંપૂર્ણ કરવો પડશે કે જેનો કોઈ પ્રશ્ન આપણાથી છૂટી ના જાય. બરોબર, તો આજના વિડીયોની અંદર મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નોની આપણે માહિતી મેળવવાની છે. શરૂઆત કરીએ આજના આપણા પહેલા પ્રશ્નની, અને આજનો પહેલો પ્રશ્ન છે કે પ્રાંતનો સૂબો કે પૃથ્વીપાલ એટલે શું કહેવાય? પ્રાંતનો સૂબો અથવા પૃથ્વીપાલ, બરોબર, પ્રાંતનો સૂબો અથવા પૃથ્વીપાલ એટલે કે એને શું કહેવામાં આવે છે? બરોબર, આ આજનો આપણો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ તેને શું કહેવામાં આવે છે. તો લખે છે સત્રપ, લખે છે ઘડો, બરોબર, લખે છે સીતાધ્યક્ષ, સીતાધ્યક્ષ અને શ્રેષ્ઠી. તો જે પ્રાંતનો સૂબો કે પૃથ્વીપાલ એટલે તેને વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે? તો તેને સત્રપ કહેવામાં આવે છે. બરોબર ભાઈ, તેને શું કહેવામાં આવે છે? તો તેને સત્રપ કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન, સહરાત અને કંડર મખ, બરોબર, સહરાત અને કંડર મખ એ કયા વંશના બે કુળ હતા? કુશાણ, સત્રપ, સાતવાહન અથવા ગુરુલખ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાઈટ આન્સર છે આપણો કે ભાઈ સત્રપ. જે સહરાત્ર અને કંડરમખ જે છે એ બંને કયા કુળ ના બે વંશ, બરોબર, કયા વંશના બે કુળ હતા તેવું પૂછવામાં આવી રહ્યું છે. કયા વંશના બે કુળ હતા? તો આ જગ્યા ઉપર રાઈટ આન્સર આવશે આપણો સત્રપ. તો બંને પ્રશ્નોની અંદર, બંને જે પ્રશ્નો છે, પ્રાંતનો સૂબો કે પૃથ્વીપાલને શું કહેવાય? તો સત્રપ. અને સહરાત અને કંડરમખ કયા વંશના બે કુળ હતા? તો પણ સત્રપ. આગળના પ્રશ્ન તરફ જઈએ. ત્રીજો પ્રશ્ન છે આપણો કે ભાઈ સહરાત કુળના કયા શાસકે ભરૂચ ઉપર શાસન કર્યા હોવાની પુરાવા મળે છે? બરોબર, ભરૂચ ઉપર શાસન કર્યાના પુરાવા મળે છે. અહીંયા લખે છે કે ભાઈ સહરાત કુળના કયા શાસક જે હતા કે ભરૂચ ઉપર શાસન કર્યા હોવાના પુરાવા મળે છે? લખે છે નહપાન, ભૂમખ, રુદ્રદામા અથવા જયદામા. તો કોણ હતા ભાઈ? તો અહીંયા રાઈટ આન્સર આવશે ભાઈ નહપાન હતા. કોણ હતા? નહપાન. આગળના પ્રશ્ન તરફ વિદ્યાર્થી મિત્રો જઈએ, અને આપણો ચોથા નંબરનો પ્રશ્ન છે કે જે ભાઈ નહપાન છે તે સાતવાહન વંશના કયા રાજાએ પરાજય આપ્યો હતો? નહપાન. લખે છે ગૌતમી પુત્ર સાતકર્ણી, બરોબર, ગૌતમી પુત્ર સાતકર્ણી, કનિષ્ક, રુદ્રદામા અથવા જયદ્રથ. બરોબર, કોણે પરાજય આપ્યો હતો ભાઈ નહપાનને? તો અહીંયા રાઈટ આન્સર શું આવશે ભાઈ? ગૌતમી પુત્ર સત્કર્ણી. તો નહપાન જે છે તેને સાતવાહન વંશના કયા રાજાએ પરાજય આપ્યો હતો? તો ગૌતમી પુત્ર સત્કર્ણી. આગળના પ્રશ્ન તરફ જઈએ. પાંચમો પ્રશ્ન, શક સત્રપ રુદ્રદામા સત્રપ વંશના કયા કુળનો રાજા હતો? ભાઈ શક સત્રપ રુદ્રદામા સત્રપ વંશના કયા કુળનો રાજા હતો? કંડરમખ, સહરાત, ઉપરના બંને અથવા ઉપરમાંથી એક પણ નહીં. તો પાંચમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો જેની અંદર જવાબ આવશે કંડરમખ. કયો જવાબ આવશે? કંડરમખ. ચલો છઠ્ઠો પ્રશ્ન છે, કયા અભિલેખમાં રુદ્રદામાને સત્રપ કહ્યો છે? કયો શિલાલેખ છે, બરોબર, જેની અંદર રુદ્રદામા જે છે તેને સત્રપ તરીકે ઓળખવામાં આવેલો છે? લખે છે કચ્છ, બરોબર, કચ્છ નો શિલાલેખ છે, સારનાથ નો શિલાલેખ છે, ગિરનાર છે કે દેવની મોરી. તો આપણો રાઈટ આન્સર આવશે ભાઈ કચ્છનો જે શિલાલેખ છે તે શિલાલેખની અંદર રુદ્રદામા જે છે તેને સત્રપ તરીકે ઓળખવામાં આવેલો છે. સાતમો પ્રશ્ન છે કે કયા ગુફા લેખમાં રુદ્રદામાની પુત્રી કંદરમખ કુળની હોવાનું કહ્યું છે? તો અશોકના, ભીમબેટકા,
બાઘની ગુફાઓ અથવા કણહેરી? તો ભાઈ સાતમા પ્રશ્ન ની અંદર કઈ ગુફાઓ છે કે જેની અંદર રુદ્રલવાની પુત્રી કંદરમખ કુળની હોવાનું કહ્યું છે? તો જવાબ આવશે કણહેરી. કઈ ગુફાઓ છે ભાઈ? કણહેરી. આઠમા નંબરનો પ્રશ્ન જુઓ, રુદ્રદામાના સમયમાં વાસંદા, ધરમપુર અને વાગડના ભીલ, બરોબર, વાસંદા અને ધરમપુર એટલે વિદ્યાર્થી મિત્રો વલસાડ, બરોબર, વાસંદા ધરમપુર એટલે કે વલસાડ અને વાગડના ભીલ પ્રદેશ કયા નામે ઓળખાતા હતા કે કયા નામે ઓળખાતું હતું? બરોબર, સમજો, વાસંદા ધરમપુર અને વાગડના ભીલ પ્રદેશ કયા નામે ઓળખાતા હતા? લત, નિષાદ, નવસારિકા અથવા આનર્ત. તો અહીંયા જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો આઠમા પ્રશ્ન ની અંદર? તો નિષાદ. શું જવાબ આવશે? તો ભાઈ આપણો જવાબ આવશે કે નિષાદ ના નામથી ઓળખાતા હતા. નવમા નંબરનો પ્રશ્ન જોઈએ, રુદ્રદામાના સમયમાં ઉત્તર ગુજરાત કયા નામે ઓળખાતું હતું? રુદ્રદામા જે ખરો તેના સમયની અંદર ઉત્તર ગુજરાત કયા નામે ઓળખાતું હતું? તો વિદ્યાર્થી મિત્રો લખે છે કે ભાઈ આનર્ત કહેવાય, ગુજ્જર દેશ કહેવાતો હતો, ગુજ્જર દેશ બે વખત ઓપ્શન એક નો એક છે, અને આભીર કહેવાતું હતું. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું આવશે ભાઈ નવમા પ્રશ્ન ની અંદર? તો ભાઈ આનર્ત, બરોબર, આનર્ત તરીકે ઓળખવામાં આવતું હતું. આગળનો પ્રશ્ન જુઓ, દસમો પ્રશ્ન કે મહાસત્રપ રુદ્રદામાની રાજધાની કઈ હતી? કે ભાઈ મહાસત્રપ જે રુદ્રદામા છે તેની રાજધાની કઈ હતી? તો ભાઈ અહીંયા આપણે લખે છે કુશસ્થલી, ભીનમાલ, ઉજ્જૈન અથવા આનર્થ. તો તેની રાજધાની કઈ હતી વિદ્યાર્થી મિત્રો? સમજી લેજો, મહાસત્રપ રુદ્રદામાની જે રાજધાની છે તે કઈ હતી વિદ્યાર્થી મિત્રો? રાજધાની કઈ હતી? તો આપણો રાઈટ આન્સર શું આવશે ભાઈ? તો ઉજ્જૈન આવશે. શું આવશે ભાઈ? તો ઉજ્જૈન આવશે, બરાબર. રુદ્રદામાની રાજધાની કઈ હતી? તો ઉજ્જૈન. કઈ હતી? ઉજ્જૈન. આગળના પ્રશ્ન તરફ જઈએ ને વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન છે આપણો કે સિક્કાઓ પર વર્ષની સંખ્યા દર્શાવવાની શરૂઆત કોના સમય પછી? સિક્કાઓ હોય એની ઉપર વર્ષ લખવામાં આવે છે, બરોબર. અત્યારે આપણે જે સિક્કાઓ જોવો છો 1994 ની અંદર બન્યો, 95 ની અંદર બન્યો, તેના ઉપર માર્ક પણ મૂકવામાં આવે છે કે કલકત્તા ની અંદર બન્યો કે વડોદરા ની અંદર બન્યો. તો આ સિક્કાઓ જે, બરોબર, આ જે સિક્કાઓ છે વિદ્યાર્થી મિત્રો એની અંદર તારીખ રાજા રુદ્રસિંહ પહેલો ડાયરેક્ટ જવાબ લખી દેજો, બરોબર. રાજા રુદ્રસિંહ વિદ્યાર્થી મિત્રો પહેલો આપણો જવાબ છે. રાજા રુદ્રસિંહ જે પહેલો છે તેના સમયની અંદર સિક્કાઓ ઉપર તારીખ લખવાની શરૂઆત કરવામાં આવી. આગળનો પ્રશ્ન જુઓ, આગળનો પ્રશ્ન છે કે ભાઈ મૂલવાસર શિલાલેખ કયા રાજા સાથે સંબંધ ધરાવે છે? કયો શિલાલેખ છે? તો મૂલવાસર શિલાલેખ કયા રાજા સાથે સંબંધ ધરાવે છે? તો આપણો વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર શું આવશે ભાઈ? રુદ્રસેન. કોની સાથે? તો મૂલવાસર, તો રુદ્રસેન. કોની સાથે સંબંધ ધરાવે છે? રુદ્રસેન. ગઢા કયો ભાઈ? તો ગઢા. તો ગઢાનો શિલાલેખ કયા જિલ્લામાંથી મળી આવેલો છે? મહેસાણા, મોરબી, જુનાગઢ અથવા રાજકોટ. ગઢાનો શિલાલેખ કઈ જગ્યાથી મળી આવેલો છે? 13મો પ્રશ્ન છે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા રાઈટ આન્સર શું આવશે આપણી પાસે? તો ગઢા એટલે કે રાજકોટ, બરોબર. ગઢા એટલે કે રાજકોટ, બરોબર. રાજકોટ ની અંદર થી મળી આવેલ છે ગઢાનો શિલાલેખ. કયા જિલ્લામાંથી? તો રાજકોટ. આગળનો પ્રશ્ન છે, આગળનો આપણો કયો પ્રશ્ન આવ્યો? તો 14મા નંબરનો પ્રશ્ન તમે જુઓ. તો વિદ્યાર્થી મિત્રો નેત્રંગ, નેત્રંગ એટલે ભરૂચ, બરોબર, નજીક આવેલ કડિયા ડુંગરની ગુફાઓ મળી આવેલ બ્રાહ્મલિપિનો સિંહ સ્તંભ કયા કાળનો છે? બરોબર, કયા કાળનો છે, બરોબર. અહીંયા કોઈ જગ્યાએ આવો ટાઈપિંગ મિસ્ટેક હોય, કાળ લખેલું હોય, તો ભાઈ અહીંયા આપણે કાળ કરી દઈએ, વાત પૂરી થાય. તો નેત્રંગ નજીક આવેલ કડિયા ડુંગરની ગુફાઓમાં, નેત્રંગ એટલે કે ભરૂચ, ભરૂચની અંદર કડિયા ડુંગરની ગુફાઓ, બ્રાહ્મી લિપિનો સિંહ સ્તંભ કયા કાળનો છે? તો રાઈટ આન્સર છે આપણો ભાઈ કે ભાઈ સત્રપ કાળનો છે ભાઈ. કયા કાળનો છે? તો ભાઈ સત્રપ કાળનો છે. 15મો પ્રશ્ન, કડિયા ડુંગરની ગુફાઓ કયા જિલ્લામાં મળી આવેલી છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો આખો પ્રોબ્લેમ જ સોલ્વ થઈ ગયો, કારણ કે હું ભૂલી ગયો છું લીટીની અંદર. તો ભાઈ જવાબ આવશે ભરૂચ. કઈ જગ્યાએ આવેલ છે કડિયા ડુંગરની જે ગુફાઓ છે તે કઈ જગ્યાએ આવેલ છે? તો ભાઈ ભરૂચ, બરોબર, ભરૂચ. આગળનો પ્રશ્ન જોઈએ, શામળાજી પાસે દેવની મોરી, બરોબર, શામળાજી પાસે દેવની મોરી નામના સ્થળે પ્રાંત પ્રાપ્ત થયેલા બૌદ્ધ વિહારો ના અવશેષો શક સત્રપોના કાળના છે, જે કોના સમયમાં બાંધવામાં આવ્યા હતા? લખે છે રુદ્રસેન
ત્રીજો રુદ્રદામા ચસ્થાન અથવા રુદ્રસિંહ પ્રથમ, તો 16મો પ્રશ્ન અને આપણો જવાબ આવશે રુદ્રસિંહ ત્રીજો, રુદ્રસિંહ અને ત્રીજો બરોબર, શું જવાબ આવશે તો રુદ્રસિંહ અને ત્રીજાના સમયની અંદર કડિયા ડુંગરની ગુફાઓ તો ભરૂચ. ચલો 17મો પ્રશ્ન કે ગુજરાતનો અંતિમ શકસત્રપ રાજા કોણ હતો, ગુજરાતનો અંતિમ શકસત્રપ રાજા કોણ હતો, રુદ્રસિંહ ત્રીજો, રુદ્રસિંહ બીજો બરોબર, રુદ્રસેન બીજો, જયદ્રથ અથવા સિંહસેન. પ્રશ્ન નંબર 17 અને આ જગ્યા ઉપર રાઈટ આન્સર આવશે રુદ્રસિંહ ત્રીજો બરોબર. રુદ્રસિંહ ત્રીજો જે હતો તે ગુજરાતનો અંતિમ શાસક હતો બરોબર, ગુજરાતનો અંતિમ શાસક કોણ છે, રુદ્રસિંહ ત્રીજો. ચલો 18મો પ્રશ્ન છે કે ગુજરાતના અંતિમ શકસત્રપ રાજા રુદ્રસિંહ બરોબર, ગુજરાતના અંતિમ શકસત્રપ રાજા રુદ્રસિંહ ની કોની સામે હાર થતા ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્યની શરૂઆત થઈ. પોસ્ટ આઈએમપી સ્ટાર લગાવવા જેવો પ્રશ્ન, આ રીતે સ્ટાર લગાવીને છાપી લેજો. શ્રીગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, બ્રહ્મગુપ્ત અને વૈન્યગુપ્ત. ભાઈ આ જે રુદ્રસિંહ છે કોની સામે હાર્યો હતો, ડાયરેક્ટ આપણે એટલી લીટીમાં યાદ રાખીએ તો બધા પ્રશ્નમાં જવાબ મળી જાય. તો ચંદ્રગુપ્ત બીજો જે હતો બરોબર, ચંદ્રગુપ્ત બીજો તેનાથી ભાઈ કોણ હાર્યા હતા, તો રુદ્રસિંહ ત્રીજા જે છે તે હાર્યા હતા અને ગુપ્ત સામ્રાજ્યની ગુજરાતની અંદર શરૂઆત થઈ ગઈ. આગળનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ત્રિશુલ ચિહ્નવાળા, ત્રિશુળ જે હોય ત્રિશુળ, એ ચિહ્નવાળા સિક્કા ગુજરાતમાં કોની સત્તાના સમયમાં મળી આવેલા છે, ભાઈ સર્વ ભટ્ટાર્ક, રુદ્રદામા, સમુદ્રગુપ્ત અથવા ચંદ્રગુપ્ત. તો પ્રશ્ન નંબર 19 ને લખો સર્વ ભટ્ટાર્ક, કોના સમયમાં, સર્વ ભટ્ટાર્કના સમયની અંદર ત્રિશુળ વાળા સિક્કા, ત્રિશુળ ભટ્ટાર્ક, ત્રિશુળ ભટ્ટાર્ક. 20, સત્રકાળ દરમિયાન કઈ ભાષા પ્રચલિત હતી, સંસ્કૃત, બ્રાહ્મી, પાલી, દેવનાગરી બરોબર, કઈ ભાષા, તો ભાઈ સત્રકાળ સમયમાં સંસ્કૃત ભાષા પ્રચલિત હતી. 21મો પ્રશ્ન, સત્રકાળ ના સેનાના સિક્કા કયા નામે ઓળખાતા હતા, આહુત, એબલી, કાસારપર અને સોનતેલા. તો આપણો જવાબ આવશે ભાઈ સોનતેલા તરીકે ઓળખવામાં આવતા, સોનતેલા, શું ભાઈ સોનતેલા, સોતેલા નથી અહીંયા યાદ રાખજો, સોનતેલા બરોબર. સત્રકાળ દરમિયાન ચાંદીના સિક્કાને શું કહેવામાં આવતું હતું, તો ભાઈ અહીંયા શું કહેવામાં આવતું હતું, તો કસારપણ બરોબર, કસારપણ કહેવામાં આવતું હતું. શું કહેવામાં આવતું હતું, કસારપણ કહેવામાં આવતું હતું. મંડોવર ની બૌદ્ધ ગુફાઓ ક્યાં આવેલી છે, વેરાવળ, પાલિતાણા, જુનાગઢ, સાબરકાંઠા. મંડોવર ની બૌદ્ધ ગુફાઓ ક્યાં આવેલી છે બરાબર. 23મો પ્રશ્ન અને 24મો પણ જોઈ લો કે બોરિયા ખીણ પાસેનો બૌદ્ધ સ્તૂપ કયા જિલ્લામાં આવેલ છે, બોરિયા ખીણ પાસેનો બૌદ્ધ સ્તૂપ કઈ જગ્યા આવેલ છે. 23મો અને 24મો પ્રશ્ન છે. 23માં ની અંદર વિદ્યાર્થી મિત્રો મંડોવર તો વેરાવળ બરોબર, વેરાવળ અને બોરિયા ખીણ પાસેનો બૌદ્ધ સ્તૂપ કયા જિલ્લામાં આવેલો છે, તો 24 ની અંદર આવશે જુનાગઢ બરોબર, 24 ની અંદર આવશે જુનાગઢ, 23 અને 24. આગળના પ્રશ્ન તરફ જઈએ. ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ ક્યાં આવેલી છે, 25મો પ્રશ્ન અને 26મો પ્રશ્ન. કડિયા ડુંગરની ગુફાઓ ક્યાં આવેલી છે, કડિયા ડુંગરની ગુફાઓ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ખંભાલીડા બરોબર, ખંભાલીડા પહેલું ક્યાં આવ્યું, જુનાગઢમાં આવ્યું, ભરૂચમાં આવ્યું, રાજકોટમાં આવ્યું કે મોરબીમાં આવ્યું બરોબર, 25મો પ્રશ્ન. અને આ ખંભાલીડા જે છે તે વિદ્યાર્થી મિત્રો ક્યાં આવ્યું ભાઈ ખંભાલીડા, તો રાજકોટની અંદર, કઈ જગ્યાએ, તો ભાઈ રાજકોટ બરોબર, ખંભાલીડા તો રાજકોટ. 26મો પ્રશ્ન છે કે ભાઈ કડિયા જે ડુંગર છે તેની ગુફાઓ ક્યાં આવેલી છે, ખંભાલીડા પૂછાય તો રાજકોટ અને કડિયા ડુંગરની પૂછાય તો, વિદ્યાર્થી મિત્રો હમણાં આગળ આપણે ભણ્યા હતા કે ભાઈ કડિયો ડુંગર, તો જવાબ આવશે કે ભરૂચ બરોબર, ભરૂચ. આગળના પ્રશ્ન તરફ જઈએ. શાણા ડુંગરની ગુફાઓ ક્યાં આવેલી છે, કેવો ડુંગર છે ભાઈ, તો ભાઈ શાણો ડુંગર છે, કેવો ભાઈ, બહુ શાણો ડુંગર. ગીર સોમનાથ, જુનાગઢ, ભરૂચ અને અરવલ્લી બરોબર, કઈ જગ્યાએ આવેલી છે, તો 27મો પ્રશ્ન. અને સાણો ડુંગર બરોબર, અને 28મો પ્રશ્ન ડાંગ બરોબર, ડાંગ પાસેની જૈન ગુફાઓ ક્યાં આવેલી છે. અહીંયા જવાબ આવશે ગીર સોમનાથ બરોબર, અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે કે ભાઈ ગીર સોમનાથ. અને અહીંયા ડાંગ પાસેની જૈન ગુફાઓ ક્યાં આવેલી છે, તો અહીંયા જવાબ આવશે ભાઈ રાજકોટ બરોબર. શું જવાબ આવશે, રાજકોટ. ડાંગ પાસેની જૈન ગુફાઓ તો રાજકોટ, ડાંગ પાસેની જૈન ગુફાઓ તો રાજકોટ. 27માં ગીર સોમનાથ અને 28માં
ડાંગ પાસેની ગુફાઓ તો રાજકોટ. 29મો પ્રશ્ન જોઈએ. ઈટાવા સ્તૂપ ક્યાં આવેલો છે? બરોબર, ઈટાવા સ્તૂપ ક્યાં આવેલો છે? અને વિશાળ શિવલિંગ ક્યાં આવેલું છે? બરોબર, વિશાળ શિવલિંગ ક્યાં આવેલું છે? બરોબર, બંને પ્રશ્નો જોઈ લઈએ. તો અહીંયા લખે છે કે ઈટાવાનો સ્તૂપ ક્યાં આવેલો છે? રાજકોટ, અરવલ્લી, જૂનાગઢ અને અમદાવાદ. તો ઈટાવાનો સ્તૂપ 29 ની અંદર જૂનાગઢ લખે છે. બરોબર ભાઈ, જૂનાગઢ ની અંદર આવેલો છે. ઈટાવાનો સ્તૂપ ક્યાં આવેલો છે? તો જૂનાગઢ. અને 30મો પ્રશ્ન છે, વિશાળ શિવલિંગ ક્યાં આવેલું છે 30 ની અંદર? તો અહીંયા લખે છે કે ભાઈ ખેડ બ્રહ્મા. કઈ જગ્યાએ આવેલું છે? તો વિશાળ શિવલિંગ કઈ જગ્યાએ આવેલું છે? તો ખેડ બ્રહ્મા. આગળનો પ્રશ્ન જોઈએ, 31મો નંબરનો પ્રશ્ન છે. 31મો પ્રશ્ન કે અસવાવ બૌદ્ધ તીર્થ ક્યાં આવેલું છે? અને 32મો પ્રશ્ન કે વાંઢ, બરોબર, વાંઢ નો અને અંધો શિલાલેખ ક્યાંથી મળી આવેલ છે? તો આસવાવ બૌદ્ધ તીર્થ ક્યાં આવેલું છે 31મો પ્રશ્ન. અને આ છે વિદ્યાર્થી મિત્રો 31મો પ્રશ્ન ની અંદર આપણો રાઈટ આન્સર છે ભાઈ ભરૂચ ની અંદર આવેલ છે. આસવાવ બૌદ્ધ તીર્થ ક્યાં આવેલું છે? તો ભરૂચ ની અંદર. અને વાંઢનો અને અંધો શિલાલેખ ક્યાંથી મળી આવેલ છે 32મો પ્રશ્ન. અને અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો કચ્છ. શું લખીશું અહીંયા? આપણે લખીશું કચ્છ. કઈ જગ્યાએ? તો ભાઈ કચ્છ ની અંદર થી મળી આવેલ છે. કઈ જગ્યાએ? કચ્છ ની અંદર થી મળી આવેલ છે. આ 32મો પ્રશ્ન છે. 33મો પ્રશ્ન તરફ જઈએ. 33મો પ્રશ્ન છે આપણો, મેવાસાનો શિલાલેખ ક્યાંથી મળી આવેલ છે? 33મો પ્રશ્ન, મેવાસાનો શિલાલેખ. અને 34મો પ્રશ્ન છે કે તારંગા પર્વત ઉપર બૌદ્ધ ધર્મનું તારાદેવીનું મંદિર કોણે બંધાવ્યું હતું? બરોબર, બંને મુદ્દા ક્લિયર કરીએ. તો મેવાસાનો શિલાલેખ ક્યાં આવેલ છે? ભાઈ રાજકોટમાં આવેલ છે, જામનગર, ગીર સોમનાથ અથવા જૂનાગઢ. તો વિદ્યાર્થી મિત્રો 33માં ની અંદર આવશે ભાઈ મેવાસાનો શિલાલેખ આવેલો છે. કઈ જગ્યાએ? તો ભાઈ જૂનાગઢ ની અંદર આવેલ છે મેવાસાનો શિલાલેખ. અને આ જે તારંગા પર્વત છે તેના ઉપર બૌદ્ધ ધર્મનું તારાદેવીનું મંદિર આવેલું છે. આ પ્રશ્ન ક્લિયર છે એક? અને તે મંદિર કોણે બંધાવ્યું? ભાઈ અશોક કુમાર પાર, વેણી વત્સરાજ અને વનરાજ ચાવડા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર શું આવશે કે ભાઈ તારાનું મંદિર, તો વેણી વત્સરાજ. તારાનું મંદિર, તો વેણી વત્સરાજ. 35મા પ્રશ્ન તરફ જઈએ. અને આજનો આપણો વિદ્યાર્થી મિત્રો 35મો પ્રશ્ન કે ઉપરકોટની ગુફાઓનો સમૂહ ક્યાં આવેલો છે? કઈ ગુફાઓ છે ભાઈ? ઉપરકોટ. અને 36મો પ્રશ્ન છે કે ખારા કોડિયાની ગુફાઓનો સમૂહ ક્યાં આવેલ છે? ઉપરકોટની ગુફાઓ ક્યાં આવેલી છે? તો દ્વારકા, જામનગર, સોમનાથ અને ભરૂચ. ચાર ઓપ્શન છે 35મો પ્રશ્ન. અને જેની અંદર વિદ્યાર્થી મિત્રો 35મા પ્રશ્ન ની અંદર ઓપ્શન શું આવશે? તો ભાઈ જૂનાગઢ આવશે. ઉપરકોટ લખેલું છે પણ જૂનાગઢ આવશે. પણ અહીંયા ઓપ્શન ની અંદર જૂનાગઢ નથી, પણ હું અહીંયા લખી દઈશ વિદ્યાર્થી મિત્રો અહીંયા સોમનાથ નહીં આવે. બરોબર, અહીંયા આવશે જૂનાગઢ. બરોબર, અહીંયા આવશે ઉપરકોટ એટલે જૂનાગઢ. અને ખાપરા કોડિયા ની ગુફાઓ ક્યાં આવેલી છે 36મો પ્રશ્ન? તો આ જગ્યા ઉપર પણ જવાબ આવશે જૂનાગઢ. બરોબર, જૂનાગઢ બંને મુદ્દામાં જૂનાગઢ આવશે. અહીંયા સોમનાથ ને લીટો મારજો ને લખજો જૂનાગઢ. બરોબર, તો ઉપરકોટની ગુફાઓનો સમૂહ ક્યાં આવેલો છે? જૂનાગઢ. અને ખાપરા કોડિયાની ગુફાઓનો સમૂહ ક્યાં આવેલો છે? તો પણ જૂનાગઢ. ભારતમાં વિક્રમ સંવત ની શરૂઆત કોણે કરી? તો ભાઈ વિક્રમ સંવત 37મો પ્રશ્ન. બરોબર, અને 38મો પ્રશ્ન જુઓ, બંને પ્રશ્નો જોઈ લઈએ. 38મો પ્રશ્ન બંને જોઈ લો કે ભાઈ વિક્રમ સંવત ની શરૂઆત ક્યારે થઈ? બરોબર, અહીંયા બંને મુદ્દાને ક્લિયર કરીએ. તો ભાઈ વિક્રમ સંવત, તો વિક્રમાદિત્ય. બરોબર, વિક્રમાદિત્ય નામ ઉપરથી જ છે. અને અહીંયા ઈસવીસન પૂર્વે 78. બરોબર, અરે સોરી, ઈસવીસન પૂર્વે 56 આવશે. બરોબર, ઈસવીસન પૂર્વે 56. તો ભારતમાં વિક્રમ સંવત ની શરૂઆત કોણે કરી હતી? તો વિક્રમાદિત્ય. બરોબર, અને વિક્રમ સંવત ની શરૂઆત ક્યારે થઈ? તારીખ પૂછાય ઈસવીસન. બરોબર, ઈસવીસન પૂર્વે 56 ની અંદર. હવે વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્ન તરફ જઈએ. કે શક સંવત ની શરૂઆત કયા માસ થી થાય છે? હવે અહીંયા માસ પૂછવામાં આવી રહ્યો છે, શક સંવત. તો ભાઈ શક સંવત ની વાત કરીએ તો તેની શરૂઆત થાય છે ચૈત્ર મહિનાથી. ક્યારે થાય ભાઈ? તો ચૈત્ર મહિનાથી શક સંવત ની જે છે શરૂઆત થાય છે, માસ થી પૂછાય તો. અને આગળનો મુદ્દો છે
કયો માસ શક સંવતનો અંતિમ મહિનો ગણવામાં આવે છે? માસ એટલે મહિનો, બરોબર. શરૂઆત ગણાય તો ચૈત્ર મહિનો, બરોબર. શરૂઆત પૂછે તો ચૈત્ર મહિનો વિદ્યાર્થી મિત્રો, અને અંતિમ પૂછાય તો ફાગણ. તો બંને મુદ્દાને નોંધ કરો, અહીંયા ચૈત્ર લખો વિદ્યાર્થી મિત્રો, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો લખો ફાગણ, બરોબર. ચૈત્ર અને ફાગણ, શરૂઆત તો ચૈત્ર અને અંત તો ફાગણ, બરોબર. શક સંવત. આગળ છે વિદ્યાર્થી મિત્રો, હવે કે વિક્રમ સંવત મુજબ અંતિમ ગુજરાતી મહિનો કયો? વિક્રમ સંવત મુજબ અંતિમ આપણે ગુજરાતી મહિનો કયો ગણીએ છીએ? ભાઈ કયો મહિનો ગણીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો બધાને આવડવું જોઈએ કે ભાઈ આસો મહિનો કયો, આસો. અને શક સંવતનો પ્રથમ દિવસ કયો હોય છે? પ્રથમ દિવસ તારીખ પૂછી છે અહીંયા, 27 માર્ચ, 25 માર્ચ, 22 માર્ચ અથવા 20 માર્ચ. તો ભાઈ 22 માર્ચ આવશે. શું આવશે? તો 22 માર્ચ જે છે તે શક સંવતનો વર્ષનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે શક સંવત મુજબ. 43મો પ્રશ્ન જુઓ કે ભાઈ જો લીપ વર્ષ હોય તો શક સંવત મુજબ વર્ષનો પ્રથમ દિવસ કયો? જો લીપ વર્ષ હોય તો 21 માર્ચ, બરાબર. 21 માર્ચ, ત્યારબાદ 20 માર્ચ, 18 માર્ચ અથવા 23 માર્ચ. 43 ની અંદર આવશે 21 માર્ચ. શું આવશે ભાઈ? તો ત્યાં 44મો પ્રશ્ન લઈ લઈએ. સ્વામી અને ભદ્રમુખ જેવા બિરુદો કયા વંશના રાજાઓ ધારણ કરતા હતા? બંને ક્લિયર કરીએ. તો અહીંયા જવાબ આવશે પહેલો 21 માર્ચ. હવે બીજો પ્રશ્ન જુઓ કે સ્વામી અને ભદ્રમુખ જેવા બિરુદો કયા વંશના રાજાઓ ધારણ કરતા હતા? પ્રશ્ન નંબર 44. તો અહીંયા રાઈટ આન્સર આવશે કે ભાઈ શકસત્રપ. કયા રાજાઓ ધારણ કરતા હતા? તો આ ધારણ કરતા હતા શકસત્રપ, બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બહુ નથી, 3 પ્રશ્નો બચ્યા છે. કેટલા? 3 પ્રશ્નો બચ્યા છે આ ટોપિકના. આના પછીનો 1 પ્રશ્ન હશે 45મો પ્રશ્ન કે રાષ્ટ્ર અને આહાર જેવા વહીવટી વિભાગો કયા વંશના રાજ્યતંત્રમાં જોવા મળે છે? બરોબર, કયા રાજ્યતંત્રમાં જોવા મળે છે? મૌર્ય, સૈધવ, ચૌલુક્ય અથવા શકસત્રપ. અને નીચેનો પ્રશ્ન છે કે મહાસત્રપ રુદ્રદામાના જૂનાગઢમાં આવેલ શિલાલેખ કઈ શૈલીની પ્રશસ્તિનો ઉત્તમ નમૂનો છે? આ 2 મુદ્દા છે આપણી પાસે. તો રાષ્ટ્ર અને આહાર જેવા વહીવટી વિભાગો કયા વંશના રાજ્યતંત્રની અંદર જોવા મળતા હતા? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 45 ની અંદર આપણે શું લખીશું? તો શકસત્રપ જ આવશે, બરોબર. શકસત્રપ આવશે 45 ની અંદર. અને 46 છે મહાસત્રપ રુદ્રદામા જૂનાગઢમાં આવેલ શિલાલેખ કઈ શૈલીની પ્રશસ્તિનો ઉત્તમ નમૂનો? ઉચ્ચ કાવ્યમય, ગદ્યશૈલી, ગદ્યશૈલી, પદશૈલી અથવા એક પણ નહીં. તો અહીંયા રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો ઉચ્ચ કાવ્યમય ગદ્યશૈલી છે. આ બંને મુદ્દા ક્લિયર કરજો. અને આજનો જે ટોપિક છે આપણો એનો છેલ્લો પ્રશ્ન માહિતી મેળવી લઈએ, બરોબર. એનો છેલ્લો પ્રશ્ન જે છે તેની આપણે માહિતી મેળવીશું. અને લાસ્ટ પ્રશ્ન છે આજનો કે ભાઈ અરવલ્લી જિલ્લામાં આવેલ શામળાજી પાસેના દેવભૂમિ મોરી, દેવની મોરી અથવા દેવભૂમિ મોરી ના અસ્થિ પાત્ર પરનો લેખ કઈ ભાષામાં લખાયેલો છે? સંસ્કૃત, ગુજરાતી, પાલી અથવા અર્ધ મગધી. તો અહીંયા ભાઈ આ દેવની મોરી જયારે પૂછાય, અરવલ્લી જિલ્લામાં આવેલ શામળાજી પાસે દેવભૂમિ મોરી, બરોબર, દેવભૂમિ મોરી, તો જવાબ આવશે સંસ્કૃત, બરોબર. તો આ ટોપિક પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ક્લિયર કરીએ છીએ. વિડીયોની જો માહિતી ગમી હોય તો તમારા ગ્રુપોની અંદર શેર કરજો અને લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.